એક અમોઘ શસ્ત્ર અમોઘ શસ્ત્ર સબ રોગ કી એક દવા આ બધા સાધન એકમાં આવી જાય એક બહુ જ અણમોલ શસ્ત્ર મૂકતો આ બધા જે વિસંવાદિતાઓ જન્મેલી છે એનું કારણ મંદિરમાં તો આપણે ભેગા થઈએ છીએ પરંતુ ઘરમાં સત્સંગ નિમિત્તે આપણે પાંચ ઘરના સભ્યો ભેગા બેસી નથી શકતા આજે બધાને આવું એક અમોઘ શસ્ત્ર અને સાધન ફરજિયાત આજ્ઞા રૂપે આપવામાં આવે છે કે ઘર સભા કરો કયું જ સાધન વહેલા ઘર સભા સત્સંગ સભા એ મંદિરની સભા છે ઘર સભા અઠવાડિયામાં ત્રણ દિવસ પણ ઓછામાં ઓછા ત્રણ દિવસ પણ આંતરે દિવસે ત્રણ દિવસ ઘરના જેટલા નાના મોટા સભ્યો હોય એક વીસ પચીસ મિનિટ ભેગા થઈને ઘર સભા કરો મૂકતો ઘર જો સળગશે તો પાડોશી પણ ઓલવશે ને લાઈબંબાવાળા પણ ઓલવશે બહાર હળગશે તો પણ અંદર હળગે છે એને ઓલવવાનું એક જ સાધન છે અને ઘર સભા મૂકતો અક્ષીર દવા છે અંદર જે એકબીજાના મન હળગે છે ને એને એક કરવા માટેની અક્ષીર દવા છે અઠવાડિયે એક દિવસ મહારાજને મધ્યસ્થી રાખીને બધા ભાવો આપણે ભૂલી જાઓ વાઘેન તરત જો મલમ પટ્ટો લાગી જાય ને વાઘેન તરત જ જોજો તમે વાઘે પેલો પેલો આવડીને કે શું લગાવે પેલું શું ડેટોલ 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 તરત પુમળું મૂકી દે તરત જ જોઈજો તરત એનો લોહી બંધ થઈ જાય રોજે રોજ આંતરે દિવસે બે બે દિવસનું સમાધાન સાથે બેસીને સાથે બેસો અહીંયું જ્યાં જુદું પડ્યું છે તિરાડ પડી છે મન તૂટ્યું છે ભાંગ્યું છે જોડી દો મહારાજને મધ્યસ્થી રાખીને મહારાજના મહારાજના માધ્યમે જોડી દો મહારાજની સાક્ષીએ જોડી દો બાળકોને પણ ભેગા કરો મોટાને નાનાને અને જ્યારે બેસો ત્યારે ચરણ સ્પર્શ કરીને મૂકતો ચરણ સ્પર્શ કરીને એકબીજા વડીલોને નાના સ્મરણ સ્પર્શ કરો મોટા નાનાને દયાળુ જૈશો કહીને બેસો અને એક વાત ખુલ્લા કાન કરીને સાંભળજો મૂકતો વાત કહેવાની રહી ગઈ છે પણ તમે ગ્રહસ્થ છો અમારાથી તમને આ વાત ન કહેવાય છતાં પણ એક સંત તરીકે અમે કહીએ છીએ કારણ કે તમે અમારા છો મોટે ભાગે ઘરની અંદર જે કંઈ ડખા ને ઝગડા હોય છે એ સાસુ વહુઓના હોય છે મોટે ભાગે કે બૈરા બૈરાના હોય છે ભાઈઓમાં ઓછું હોય છે પરંતુ તમારા ઘરમાં આવેલી વધુને જો તમે દીકરી તરીકે નહીં સ્વીકારો અને આવેલી વધુ જો સાસુને મારી મમ્મી છે મારી મા છે મારો પપ્પા છે આ મારો બાપ છે એ રીતે જો એ ભાવથી નહીં સ્વીકારો તો કોઈ દિવસ ઘરમાં હરખો નહીં હાલે નહીં હાલે નહીં હાલે તમારી જ દીકરી કંઈક ભૂલ કરે તો તમે શું કરો છો લો છોક નહીં તો આ તમારા ઘરમાં આવેલી તમારી દીકરી છે બાપ તમારી દીકરી છે અને એ તમારી મા છે એવું સમજો ને તો પ્રશ્નો સોલ્વ થઈ જશે પરંતુ બસ જે હજુ દ્રષ્ટિ પેલી છે ને દીકરાની વહુ થઈને આમ અરે દીકરાની વહુ ન માનો એને તમારી દીકરી માનો તો પ્રશ્ન સોલ્વ થઈ જશે પેલી આટલી દ્રષ્ટિ તો કેળવો અને પેલી શું કે મારી સાસુ મને આમ કહી જાય સાસુ ન માનો એને તમારી માનો આટલું તો બદલાવ અહીં આવ્યા પછી સત્સંગમાં આવે ને પછી મુક્ત ભાવ દ્રઢ થશે કે આ મહારાજના મુક્ત છે પહેલી આટલી એક પ્રાથમિક લાઈન તો ક્લિયર કરો જો તમારા બધા પ્રશ્નો મોટા ભાગના સોલ્વ થઈ જશે સાચી વાત છે મુક્તો આ અને આ બધાનું માધ્યમ છે ઘર સભા મુક્તો ઘર સભાના આજે બધાને ફરજિયાત અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઘર સભા કરવાની છે એવું બધાને આજ્ઞા કહો હુકમ કહો ફરમાન કહો જે માનવું એ મનો કે રાજી પાનું સાધન કહો